તેના દ્વારા અગાઉનો વિડિયો તમે જોઈ શકો છો લેટ્સ બિગેઇન લિંગી પ્રજનનમાં જનન કોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે બે સજીવના જનન કોષોનું સંમિલન થાય છે પ્રાણીઓમાં શુક્રકોષો અને અંડકોષો આવેલા હોય જ્યારે વનસ્પતિઓમાં ભૂકેસર અને સ્ત્રી કેસર આવેલા હોય છે હવે જનન કોષોના સ્થળાંતરના બે પ્રકાર પડે છે મપેલું સ સૌપુષ્પી વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગ્રજ શરીરની બહાર મુક્ત થાય છે નરમાંથી જનન કોષો મુક્ત થાય છે ઢેટકા જેવા પ્રાણીમાં નર અને માદા જનન કોષો શરીરની બહાર ફલન થાય છે તેથી તેના બાહ્ય ફલન કહેવામાં આવે છે હવે બીજા પ્રકારની વાત કરીએ બે વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન નરજનન કોષો માદાના શરીરમાં આંતરિક સ્થળાંતર પામે છે તેને અંતઃફલન કહે છે દરેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે સસ્તન પ્રાણીમાં જાતીય સમાગમ માટે વિશિષ્ટ મેથુનંગ શિસ્ન આવેલું હોય છે હવે જોઈએ પુરુષ પ્રજનન તંત્ર અથવા નર પ્રજનન તંત્ર અથવા મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ પુરુષ પ્રજનન તંત્રના જુદા જુદા ભાગોના નામ જોઈએ જેમાં પહેલું આવે શુક્રપિંડ શુક્રવાહિની શુક્રાશય મૂત્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ અને મૂત્રજનન માર્ગ હવે આગળ જોઈએ પુરુષ પ્રજનન તંત્ર એ બે ભાગોમાં વહેંચાયેલું હોય છે એક છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને બીજું છે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો તેમાં પહેલું આવે છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ શુક્રપિંડ તેના લક્ષણો જોઈએ પહેલું ઉદર ગુહાની બહાર એટલે કે પેટની બહારની બાજુએ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે આપણા શરીરનું સામાન્ય તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે જ્યારે ભૂષણ કોથળીનું તાપમાન તેના કરતાં બેથી થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ હંમેશા નીચું હોય છે જેના લીધે ત્યાં શુક્રકોષોનું ઉત્પાદન થઈ શકે છે જે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે શુક્રકોષોનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે અને તેના લીધે જ યુવાવસ્થાના લક્ષણો છે તેનું નિયંત્રણ થઈ શકે છે હવે બીજો ભાગ જોઈએ જે છે શુક્રકોષને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો જેમાં ત્રણ ભાગો પડે છે એક શુક્રવાહિની બે મૂત્રજનન માર્ગ ત્રણ સહાયક ગ્રંથિઓ હવે વિગતે જોઈએ પેલું શુક્રવાહિની જે શુક્રકોષોનું શુક્રવાહિનીમાં સ્થળાંતર કરે છે તેમજ મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે બીજું મૂત્રજનન માર્ગ જે મૂત્ર અને શુક્રકોષોના વહનનો માર્ગ છે ત્રીજું સહાયક ગ્રંથિઓ જેમાં શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેડ ગ્રંથિનો સ્ત્રાવ ઠલવાય છે શુક્રાશય એ શુક્રકોષોનો સંગ્રહ કરે છે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ એ પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે જેના લીધે શુક્રકોષો છે એ સરળતાથી હલનચલન પામી અને સ્થળાંતર પામી શકે છે નરજનન કોષો એટલે શુક્રકોષો જે બે ભાગમાં વહેંચાય આગળનો ભાગ શીર્ષ અને પાછળનો ભાગ લાંબી પૂંછડી શીર્ષના ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે જેમાં ડીએનએ હોય છે જે આનુવંશિક લક્ષણોના વહન માટે જવાબદાર હોય છે તેમજ પૂંછડીનો ભાગ એ માદા પ્રજનન કોષો તરફ શુક્રકોષોના સ્થળાંતરમાં મદદરૂપ થાય છે હવે આગળ જોઈએ સ્ત્રી પ્રજનન તંત્ર અથવા માદા પ્રજનન તંત્ર અથવા ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ તેમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને યોનિ દ્વાર ધરાવે છે સ્ત્રી પ્રજનન તંત્રના જુદા જુદા ભાગો આકૃતિમાં દર્શાવવામાં આવેલા છે અંડપિંડ અંડવાહિની જેને પેલોપિયન નલિકા પણ કહેવાય અંડવાહિની નિવાપ ગર્ભાશય ગ્રીવા અને યોનિમાર્ગ યોનિમાર્ગનું અન્ય નામ દ્વાર પણ છે હવે સ્ત્રી પ્રજનન તંત્રના ભાગોની વાત કરીએ તેમાં પહેલું આવે અંડપિંડ સ્ત્રીની ઉદર ઉદરગૃહામાં એટલે કે પેટની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય છે તેમાં અંડકોષ નિર્માણ પામે છે જે માદા જાતીય અંતસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટોરોનનો સ્ત્રાવ કરે છે છોકરીઓના જન્મ સમયે અપરિપક્વ અંડપુટિકાઓ આવેલી હોય જે યોવાના રંભની દરમિયાન પરિપક્વ બને છે પ્રતિમાસ બંને અંડપિંડમાંથી એક એક અંડકોષ છે તે મુક્ત થાય છે અંડવાહિની જેને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે તેમાં એક જોડ અંડવાહિની અંડપિંડ સાથે જોડાયેલી નથી અંડકોષ છે તે અંડપિંડમાં થઈને ગર્ભાશય સુધી વહન પામે છે તે ગરણી જેવું કાર્ય કરશે અંડવાહિનીના ના અગ્ર છેડે શુક્રકોષ જો આવેલા હોય અને અંડકોષ જે અંડપિણમાંથી ઉત્પન્ન થાય છે જો એકબીજાના સંપર્કમાં આવે તો ફલન થાય છે પછીનો ભાગ આવે છે ગર્ભાશય બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને ગર્ભાશય કહે છે તેનું કાર્ય ગર્ભનું સ્થાપન અને તેને પોષણ આપવાનું છે ગર્ભાશયના દૂરસ્થ સાકડા છેડાને ગ્રીવા કહેવામાં આવે છે અંતિમ ભાગ આવે યોની માર્ગ ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના એ છે આ યોની માર્ગ એ શરીરની બહારના ભાગમાં જ્યાં ખુલે તેને યોની દ્વાર રૂપે ખુલે છે જાતીય સમાગમ દરમિયાન આ યોની માર્ગમાં છે તે પ્રવેશે છે પછી જ ફલનની ક્રિયા છે તે આગળ વધે છે અને ફલનની ક્રિયા થશે ક્યાં તો કે અંડવાહિનીમાં માં એટલે કે ફેલોપિયન નલિકામાં વિડીયો પસંદ આવે તો લાઇક કરો વધારે વધારે શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એટલે આજે જ જોડાઈ જજો ભૂલતા નહીં થેન્ક યુ